ભુજમાં બે સોમનાથ મહાદેવના મંદિરો છે જાણો શું છે મહિમા ભુજમાં બે સોમનાથ મહાદેવના મંદિરો છે એક સોમપુરા જ્ઞાતિનું છઠ્ઠી બારી રિંગ રોડ ઉપર અને અને બીજું કચ્છ વડનગના નાગર બ્રાહ્મણ જ્ઞાતિનું છે જે મળતી માહિતી મુજબ સવા સો વર્ષથી પણ વધારે પ્રાચીન મંદિર છે કચ્છ વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા દર વર્ષે આ મંદિરમાં દિવાળીના શપરમાં તહેવારના મંગળા આરતી શ્રાવણ મહિના દરમિયાન પૂજન અભિષેક ભાદરવા મહિનામાં મંદિરનો ધરતીકંપ પછી કરવામાં આવેલ જીર્ણોદ્વાર નિમિત્તે પાટોત્સવ અને મહાશિવરાત્રીની મહાપૂજા આરતી ભુજના આ જૂના સોમનાથ મંદિરમાં દાયકો પહેલાં નાગર બ્રાહ્મણ જ્ઞાતિના લોકો દ્વારા જ સેવા પૂજા કરવામાં આવતી ત્યારબાદ ઉત્તર ભારતમાંથી આવેલ એક સન્યાસીએ લગભગ ઓગણીસો પંચોતેર સુધી આ મંદિરની સેવા પૂજા કરી હતી જ્યારે તેમનું નિધન થયું ત્યારે તેમની ઈચ્છાને અનુસરીને એ વખતના જ્ઞાતિના મોભીઓએ ખારી નદી ભુજ ખાતે હિન્દુ સંસ્કૃતિ મુજબ અગ્નિ સંસ્કાર કર્યા હતા ત્યારબાદ એક વ્યક્તિની ખોટી અને સ્વાર્થી વૃત્તિને કારણે આ મંદિરના દ્વાર લોકો માટે બંધ થઈ ગયા જે લાંબી કાયદાકીય કાર્યવાહી બાદ ધરતીકંપ પૂર્વે ફરીસ્તી કચ્છ વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિએ જાહેર જનતા માટે ખોલ્યા છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકના થયેલા ધરતીકંપમાં આ પ્રાચીન મંદિરને ખૂબ જ નુકસાન થયું કચ્છ વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિજનોના અને અન્ય શિવભક્તોના ઉદાર હાથે મળેલા અનુદાન થકી આ સોમનાથ મંદિરનો જીર્ણોદ્વાર કરવામાં આવ્યો અને ભાદરવા સુદ બારસના આ નૂતન સોમનાથ મંદિર શિવભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું આ મંદિર ભુજના હૃદય સમાસર તળાવના કિનારે દાદા દાદી પાર્ક નજીક નૂતન સ્વામિનારાયણ મંદિર રોડ જેવા સતત ધમધમતા વિસ્તારમાં આવેલું હોવા છતાં પણ ઘણા લોકો આ સોમનાથ મંદિર વિશે કશું જાણતા નથી સ્ટોરી બાય દર્શન મહેતા મા આશાપુરા ન્યૂઝ ચેનલ ભુજ કચ્છ